नमस्ते विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। जय मामादेव। तन्ना एजुकेशनल कैंपस गोंडल, धोरण पहलू। विषय छे गणित गम्मत। तेमा बाळ मित्रों आपणे प्रश्न नंबर 1-5 रिविजन नी अंदर करी चुक्या छीए। हवे आवे छे प्रश्न नंबर 6। प्रश्न नंबर 6 केवो छे बाळको? तो के नीचे एक संख्या आपेली छे, तेमा एकम अने दशक छे ने ए अलग करवाना छे। શું છે કે નીચે આપેલી સંખ્યાઓમાં એકમ અને દશક જણાવો, આપણે અલગ કરી દેવાના। જો આપણે પેપરની અંદર પણ આ સંખ્યા આપી હોય કે 7 2 72, હવે તેમાં દશક કોણ છે અને એકમ કોણ છે, હા તો આપણે બાળ મિત્રો પાછળથી જોવાનું। પાછળનો અંક છે એને એકમ કહેવાય, આગળનો અંક છે એને દશક કહીશું। પાછળ કોણ છે? બે। એ બે છે એ એકમ છે, તો એકમના ખાનામાં લખીશું બગડે બે। આ સાત શું છે? દશક, તો અહીંયા લખીશું 7 7। આ રીતે છે ને ઈજી। આને કહેવાય દશક, આને કહેવાય એકમ। ત્યાર પછી છે 8 5 85। હવે તેમાં ચાલો મને કોણ કહેશે કે એમાં એકમ કયો છે અને દશક કયો છે? હા, 8 છે એ શું છે? દશક, એટલે દશકના ખાનામાં લખવાનું, અને 5 છે એકમ, એટલે એકમના ખાનામાં લખવાનું। ત્યાર પછી છે 9 3 93। 9 3 93માં 3 છે એકમ છે, 9 છે જ્યારે દશક છે, છે ને? હા, ત્યાર પછી કઈ સંખ્યા છે? 8 2 82। 8 2 82માં 8 છે એ દશકના સ્થાને છે અને 2 છે એ એકમના સ્થાને છે। દશકના ખાનામાં દશકના અંક, એકમના સ્થાનમાં એકમના અંક, એવી રીતે આપણે જણાવવાના છે। હવે પછીનો અંક છે કયો છે? 6 5 65। કયો છે? 6 5 65। તો એમાં કોણ કહેશે કે એકમ કયો છે અને દશક કયો છે? કયો છે? 6 છે એ દશક, અને એકમ કયો છે? 5। કયો છે? 5, વેરી ગુડ। ત્યાર પછી 64 આપેલા છે આપણે, 6 2 4 64। તેમાં બાળ મિત્રો 64 જે છે એમાં દશક કયો છે? તો કે 6। એકમ કયો છે? 4। 4 એકમ, 6 દશક। ત્યાર પછી સંખ્યા છે 6 8 68। કઈ સંખ્યા છે? 6 8 68। 6 8 68માં 8 છે એકમના સ્થાને છે, 6 છે દશકના સ્થાને છે। ત્યાર પછી આવે છે 7 3 73। તેમાં બાળ મિત્રો 3 છે એ એકમ છે અને 7 છે એ દશક છે। 7 2 73। દશકની કિંમત છે એ એકની, એક દશક હોય તો 10 થાય, 2 દશક હોય તો 20 થાય, 3 હોય તો 30 થાય, 4 હોય તો કેટલી થાય? 40। 5 હોય તો 50, 6 હોય તો 60, 7 હોય તો 70, એવી રીતે પણ આપણે લખીએ। હવે 84 છે, 8 2 84માં 8 છે એ શું છે? દશક, અને 4 છે એ એકમ છે। પછી 9 7 97 આપેલા છે, 9 7 97ની અંદર 9 છે એ દશક છે, 7 છે એ એકમ છે। ત્યાર પછી 9 5 95 આપેલા છે, 9 5 95। 95માં 9 છે એ દશક છે અને 5 છે એ એકમ છે। ત્યાર પછી બાળકો જુઓ 2 8 88 આપેલા છે, 2 8 88। હવે 2 8 88માં 2 સરખું છે, કયું એકમ ને કયું દશક કેમ ખબર પડશે? એ 1 8 એકમ, 1 8 દશક। પાછળનો છે એ આપણે એકમમાં લખીએ, અને આગળનો છે એ દશકમાં, 8 8।
ત્યાર પછી આપણને પૂછે એકડે તગડે તેર, એકડે તગડે તેર માં એક છે એ દશક છે, ત્રણ છે એકમ છે, એકડે તગડે તેર। ત્યાર પછી જુઓ બાળકો બગડે સતડે સત્યાવીસ આપેલું છે, કેટલું આપેલું છે સત્યાવીસ। તો એમાં કોણ કહેશે મને કયો દશક છે એકમ કયો છે એમ? હા સાત છે એ શું છે એકમ છે, જ્યારે બે છે એ દશક। તો બે છે એ દશકના ખાનામાં લખવાનું, સાત છે એ એકમના ખાનામાં લખીશું। ત્યાર પછી છે બગડે નવડે ઓગણત્રીસ, હા ઓગણત્રીસ છે, નવ છે એ એકમ છે, જ્યારે બે છે એ દશક છે। હા બેની કિંમત કેટલી થાય? તો કે વીસ થાય, થઈ ને વીસ। એક દશકની કિંમત દસ, તો બે દશકની વીસ થશે। ત્યાર પછી આપેલો છે આપણે તગડે આઠડે આડત્રીસ, ત્રણ છે એ દશક છે, આઠ છે એ એકમ છે। ત્યાર પછી આપેલું છે પાંત્રીસ, તગડે પાંચડે પાંત્રીસ, ત્રણ છે એ દશક છે, એકમ કેટલી છે બોલો બોલો, પાંચડે પાંચ। પછી બે ચોગડા ચુમ્માલીસ આપ્યા છે, જો બાળકો હમણાં બે અઠડા અઠ્યાસી હતા ને, એવા બે ચોગડા ચુમ્માલીસ આપ્યા છે। તો એમાં એક દશક એક એકમ, ચાર દશક ચાર એકમ, એવો અર્થ થાય। ત્યાર પછી સુડતાલીસ છે, સુડતાલીસમાં શું થશે? હા એમાં ચાર દશક અને સાત એકમ, આ રીતે આપણે લખીશું। ત્યાર પછી છે પાંચડે બગડે બાવન, કેટલા આપ્યા છે? પાંચડે બગડે બાવન, બાવનમાં એકમ કયો છે અને દશક કયો છે? બે છે એ શું છે? એકમ, અને પાંચ છે એ દશક। ત્યાર પછી પાંચડે આઠડે અઠાવન આપેલા છે, એમાં મને કોણ કહેશે કે દશક કયો છે? આઠ, ખોટું, આઠ ન આવે, કેટલો આવે? પાંચ દશક આવે, આઠ શું છે? એકમ છે। ત્યાર પછી છે પાંચડે સાતડે સત્તાવન, શું આપેલું છે પાંચડે સાતડે સત્તાવન? હવે સત્તાવનમાં તમે કહો ચાલો કે એકમ કયો છે? સાત, અને દશક પાંચ। ત્યાર પછી છગડે મીંડે સાઠ આપેલા છે, સાઠમાં જુઓ બાળકો જીરો જે છે એ એકમ છે, કે એની કિંમત જીરો જ છે, જ્યારે છ છે એ દશક છે, છ છે એ શું છે? દશક છે, અને જીરો છે એ એકમ છે। ત્યાર પછી આપેલા છે છપ્પન, એમાં છ એકમ છે અને પાંચ જે છે એ દશક છે। ત્યાર પછી આપેલા છે આપણને ઓગણપચાસ, ચોગડે નવડે ઓગણપચાસ। હવે તેમાં બાળકો ચાર છે એ શું છે? એકમ છે ને? ના ટીચર, એકમ નથી, શું છે? દશક, ચાર છે એ દશક, અને નવ છે એ શું છે? એકમ, ચાર દશક નવ એકમ, કેટલા થયા? ચોગડે નવડે ઓગણપચાસ। તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા રિવિઝનની અંદર એક પ્રશ્ન એવો હશે કે આપણને પરીક્ષાની અંદર પૂછાય છે કે એકમ દશક જણાવો, આપેલી સંખ્યા હશે અને આ રીતે આપણે એકમ દશક જણાવીને અલગ કરવાના રહેશે। તો આપણે એકથી સોની અંદરથી કોઈ પણ સંખ્યા હોઈ શકે, કે આ રિવિઝનમાં છે એ જ હોય એવું બને નહીં, એમાંથી કોઈ પણ સંખ્યા હોઈ શકે। તો વિદ્યાર્થી મિત્રો આપણે એકથી સો અંકોની પ્રેક્ટિસ કરવાની રહેશે। ચાલો સૌ બાળકોને મારા જય મામાદેવ।